આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગી છે, કારણ કે ચારે બાજુ લોકો વિદ્યાર્થીઓને સક્સેસ, મોટિવેશન, એ પ્લસ આ બધી વાત કરે છે. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વિદ્યાર્થીઓને હારતા શીખવવું જોઈએ. આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગી છે, કારણ કે ચારે બાજુ લોકો વિદ્યાર્થીઓને સક્સેસ, મોટિવેશન, એ પ્લસ આ બધી વાત કરે છે, ત્યારે હું એમ કહું છું કે આપણે એ લોકોને હારતા શીખવવું જોઈએ, એટલે કે હાર પચાવતા શીખવવું જોઈએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે સ્પર્ધાનું સૌથી મોટું દુષ્પરિણામ એ છે કે જ્યારે હાર સહન થતી નથી, હાર સ્વીકારાતી નથી, ત્યારે માણસ કોઈને કોઈ ડિપ્રેશનમાં અથવા કોઈને કોઈ નકારાત્મક ઉર્જાનો ભોગ બને છે. આપણે એવું બિલકુલ ઈચ્છતા નથી કે આપણે સમાજમાં આવી નકારાત્મક ઉર્જાઓ વધે. શું થઈ શકે? હમણાં એક મિત્ર સાથે ઓસ્ટ્રેલિયાના શિક્ષણ વિશે જ્યારે વાત થતી હતી, ત્યારે એણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં 1-9 ધોરણ સુધી 50% સ્પોર્ટ્સ છે, એટલે કે રમતગમત છે. મિત્રો, હારતા શીખવું હોય સર્જનાત્મક રીતે, વિધિસર, તો આઉટડોર ગેમ્સ રમવી પડે. જ્યારે આપણે શહેરી રમતો રમીએ છીએ અથવા તો બાળકો શાળાના મેદાનમાં રમતો રમે છે અને હારે છે, ત્યારે એની હાર જે છે એ ટીમમાં વહેંચાઈ જાય છે, એટલે એના અહંકાર પર એ પ્રહાર થતો નથી. ધીમે 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 એને આ જીવાતા જીવનનો ભાગ લાગવા લાગે છે. એને એમ લાગે છે કે હારવું એ કંઈ પાપ નથી, પણ સફળતા તરફ જવાના આ જે કેટલાક સોપાનો છે એમાંનો એક સરસ મજાનો સોપાન છે. જો બાળકોને આપણે આ શીખવવું હોય તો આપણા ટાઈમ ટેબલમાં, શાળા, કોલેજીસ, યુનિવર્સિટીઝના ટાઈમ ટેબલમાં સ્પોર્ટ્સનું અત્યારે જે એકદમ સૂક્ષ્મ ભાગ છે એ ભાગ મોટો કરવો પડશે. મારા માટે ચિંતાનો વિષય એ છે કે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને રમતગમતના વર્ગો નહિવત આવે છે. હું તો ત્યાં સુધી કહું છું કે 3rd ધોરણમાં ભણતા કે 5th ધોરણમાં ભણતા વિદ્યાર્થીને જો અઠવાડિયામાં માત્ર 2-3 વખત જ ગ્રાઉન્ડ પર લઈ જવામાં આવે તો એ ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય એટલા માટે છે કે બાળક જ્યારે રમે છે, દોડે છે, કૂદે છે, ત્યારે એના ગ્રોથ માટે જરૂરી જે હોર્મોન્સ છે એ સહજ રીતે એના શરીરમાં બને છે. પણ આપણે માત્ર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીને જ કેળવણી માની લઈએ અને બાળકોને એક ધારા 5-5, 7-7 કલાક બેસાડી રાખીએ તો એના સર્વાંગીણ વિકાસ માટે એ નુકસાનકારક છે. તો જો આપણે 21મી સદીમાં વધુ વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવતા શીખ્યા હોઈએ, વધુ વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણી શૈક્ષણિક પ્રક્રિયાઓને ડિઝાઇન કરતા શીખ્યા હોઈએ, તો હવે સમય પાકી ગયો છે કે આપણી શાળા કોલેજીસમાં સ્પોર્ટ્સ કલ્ચર વધવું જોઈએ, જેથી કરીને ઓલિમ્પિકમાં કે ફિફા વર્લ્ડ કપમાં આપણા વિદ્યાર્થીઓ, ભારત દેશના સ્પોર્ટ્સ પર્સન્સ બહુ જ સરસ પ્રદર્શન કરી શકશે એવી આશા આપણે રાખી શકશું. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.